મિત્રો આપણે બેરોજગારીના પ્રકારો વિશેની ચર્ચા કરતા હતા જેમની અંદર બેરોજગારીના પ્રકારની અંદર આપણે અર્ધ બેરોજગારી અને પ્રછન્ન બેરોજગારી અને સંપૂર્ણ બેરોજગારી એવા ત્રણ પ્રકારનો આપણે અભ્યાસ કર્યો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રકાર છે ચક્રીય બેરોજગારી નામ સાંભળો તો તમને ખબર પડે ચક્રની એમ એટલે કે એક પછી બીજું એ રીતે દાખલા તરીકે તેજી અને મંદી તેજી અને મંદી ચક્ર કહેવાય ચક્રીય બેરોજગારીની વાત કરીએ મૂડીવાદી સ્વરૂપની અર્થવ્યવસ્થામાં જે મૂડીનો વધારે ઉપયોગ થતો હોય મૂડીવાદી સ્વરૂપની અર્થવ્યવસ્થામાં મૂડી રોકાણ કરનાર જ્યાં મૂડી રોકાણ કરે છે અને બચત કરનાર બંધી જુદી વ્યક્તિઓ હોવાથી મૂડીવાદી સ્વરૂપની અર્થવ્યવસ્થામાં જે મૂડી રોકાણ કરનાર અને બચત કરનાર જે બચત કરે છે તે અને મૂડી રોકાણ કરે છે બંને જુદી વ્યક્તિઓ હોય બચત કરનાર જુદો મૂડી રોકાણ કરનાર જુદો બાકી મૂડી રોકાણ કર્યું છે એ જુદો છે બચત કરનાર વ્યક્તિ જુદો બંને જુદી વ્યક્તિઓ હોવાથી મૂડી રોકાણ અને બચત કરનાર વચ્ચે અવારનવાર અસમતુલા સર્જાય છે બંને વચ્ચે બચત કરનાર અને મૂડી રોકાણ કરનાર બંને વચ્ચે અવારનવાર અસમતુલા સર્જાય છે સમતુલા એટલે સરખું અસમતુલા એટલે બંને વચ્ચે અસમતુલા પરિણામે ક્યારેક આખા અર્થતંત્રમાં તેજીનું તો ક્યારેક મંદીનું મોજું ફરી વળે છે આ શબ્દ તમે સાંભળ્યા છે વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્રની અંદર પેપરની અંદર તમે આ શબ્દ સાંભળ્યા તેજી અને મંદીનું મોજું ફરી વળે મોજો પરિવર્તનો એટલે એ રીતનું છે કે ઘણીવાર આ અસમતુલા બજારની અંદર જ્યારે સર્જાય છે તો ઘણીવાર તેજી આવે તેજી આવે એટલે શું થાય છે લોકોને વધારે રોજગારી મળે રોજગારી મળે એટલે મતલબ શું થાય લોકોની આવક વધે આવક વધે એટલે શું થાય આવક વધે એટલે માંગ વધે માંગ કરે એટલે વધુ બધું તેજી આવે પછી મંદી આવે તો લોકોનું રોજગારીનું પ્રમાણ ઓછું મળે છે મંદી આવે એટલે આવકનું પ્રમાણ ઘટે છે તેજી આવે તો આવકનું પ્રમાણ વધી જાય છે તો બજારની અંદર ઘણીવાર તેજી તેજી આવે તો રોજગારી મળતી થાય છે મંદી આવે તો રોજગારી ઓછી થઈ જાય છે તેજીની સ્થિતિમાં અર્થતંત્રમાં મૂડીરોકાણ ઉત્પાદન આવક અને રોજગારી વગેરે વધવાનું વલણ હોય છે એટલે કેવું જ્યારે તેજી મિત્રો સર્જાય બજારની અંદર એટલે લોકો વધુ વધુ મૂડીરોકાણ કરશે બજારની અંદર તેજી છે મૂડીરોકાણ કરશે ઉત્પાદન વધારે વધશે ઉત્પાદન વધે આવક વધે રોજગારી વધે આવું બધું થાય ત્યારે તેજીની અંદર ઓકે તેજી આવે તો મૂડીરોકાણ વધે ઉત્પાદન વધે આવક વધે રોજગારીનું પ્રમાણ વધે જ્યારે સમગ્ર અર્થતંત્રમાં મંદીનું વાતાવરણ સર્જાય મંદી આવે તો આની કરતા વિરોધમાં મિત્રો ત્યારે ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગમાં ઘટાડો થાય છે વિદ્યાર્થી મિત્રો મંદી આવે તો શું થાય મંદી આવે તો સેવાઓ સેવાઓ એટલે પરિવહનની સેવા છે શિક્ષણની સેવાઓ છે વાહન વ્યવહારની સેવાઓ છે બધી સેવાની માંગમાં ઘટાડો થાય છે તેજી આવે ઉત્પાદન વધે આવક વધે રોજગારી વધે મંદી આવે તો ઉત્પાદન ઘટે આવક ઘટે રોજગારી ઘટે બરાબર માંગમાં ઘટાડો થાય પેલામાં માંગમાં વધારો થાય છે પરિણામે અસરકારક માંગના અભાવને કારણે ઉદ્યોગોએ ઉત્પાદન ઘટાડવું પડે છે જ્યારે મંદી આવે છે ત્યારે ઉદ્યોગોએ ઉત્પાદન ઘટાડવું પડે છે અથવા ઉત્પાદનના એકમો બંધ કરવા પડે છે મંદી આવે એટલે શું થાય મંદી આવે એટલે ઉત્પાદન ઘટે આવક ઘટે રોજગારી ઓછી થાય એટલે જે ઉદ્યોગો ઉત્પાદન કરતા હોય એ ઉત્પાદન ઘટે એટલે શું કરવું પડે ઉત્પાદનના એકમો પોસાઈને બંધ કરવા પડે અને ઘણા બધા શ્રમિકોને કામ વર્કથી છૂટા કરવા પડે છે જેને સાંભળ્યું છે આપણી ફેક્ટરીમાં કેટલા કામદારને છૂટા કર્યા એનું કારણ કે એનું ઉત્પાદન ઘટી ગયું છે ઉત્પાદન શા માટે લીધું એ વસ્તુની માંગ નથી ઘણીવાર તમે જોતા છો કે હીરાના કામદારોને છૂટા કરવામાં આવ્યા કારણ હીરાની માંગ ઘટી હીરાની માંગ ઘટી એટલે હીરાનું ઉત્પાદન ઘટ્યું હીરાનું ઉત્પાદન ઘટ્યું એટલે જે ઉત્પાદન હીરાનું કરતા હતા એની જગ્યાએ ઉત્પાદન ઓછું થવા માંડ્યું ઓછું થવા માંડ્યું એટલે શું થયું એનું ઉત્પાદન ઘટાડવું પડે ઉત્પાદન ઘટાડવા માટે કારીગર પગાર પોસાય નહીં એટલે કારીગર શું કરવા પડે છૂટા કરવા પડે એકમો બંધ પણ કરવા પડે ઘણી વાર સાંભળ્યું છે હીરાની ફેક્ટરી અડધી બંધ થઈ જાય આખી બંધ થઈ જાય તો એકમો બંધ કરવા પડે એકમો બંધ થાય શ્રમિકોને કામ પર શું કરવા પડે છૂટા કરવામાં આવે એટલે આ બેરોજગારી થાય આમ અહીં મંદી થાય એટલે બેરોજગારી ફરી પણ તેજી આવે માનો કે હીરામાં તેજી આવી ઉત્પાદનની માંગ હોય વધારે હીરાની જરૂરિયાત છે તો આવા સમયની અંદર ફરી પાછી રોજગારી મળવાનું શરૂ થઈ જશે આમ અહીં મંદી બેરોજગારનું કારણ બને છે તેજીમાં રોજગારી મંદીમાં બેરોજગારી તેથી આ બેરોજગારીને ચક્રીય બેરોજગારી કારણ કે આવે તેજી આવે મંદી આવે તેજી આવે અને મંદી આવે કેમ ભરકીનો ઓટ દરિયામાં આવે એમ આવી બેરોજગારી ચક્રીય બેરોજગારી કે મંદી સંજ્ઞા બેરોજગારી કે વ્યાપાર ચક્રીય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે
પદ્ધતિ ને સ્થાને નવી ઉત્પાદન પદ્ધતિ
આવે એટલે જૂની ઉત્પાદન પદ્ધતિ વાળા હોય તો મને આર્થિક રીતે નુકસાન થાય છે અને એનો બંધ કરવા પડે અને આમ તો જૂનું ન આવે સમય બદલાતા માંગ વધે એ પ્રમાણે ઉત્પાદન કરવું પડે તો આ સ્થાને જૂની પદ્ધતિ તમારે રદ કરી નવી પદ્ધતિ શરૂ કરવી પડે તો તમારી માંગ રહે હવે આ શર્ટને બધા વેચે છે બધા બરાબર સમય બદલાય એટલે કપડામાં બધામાં ચેન્જિંગ આવે પદ્ધતિઓ બદલાય માંગ બદલે એટલે માંગ પ્રમાણે બધું કાર્ય કરવું પડે પરિણામે કે મારો કાર્ય સમીકરણ નવી ઉત્પાદન પદ્ધતિ અનુરૂપ કાર્ય ના શીખે ત્યાં સુધી બેરોજગાર રહેવું પડે છે ઘાટવાળા નવી ટેકનોલોજી આવી શકે ત્યાં સુધી બેરોજગાર રહે કોમ્પ્યુટર આવડવું જોઈએ બરોબર એને લગતું બધી ટેકનોલોજી આવડવી જોઈએ નહીં તો બેરોજગાર રહે કા શીખવું પડે શીખે ત્યાં સુધી બેરોજગાર નવી પદ્ધતિ મુજબનું કાર્ય શીખે ને ફરીથી સમીકરણ વધારે મેળવી લે છે એટલે કે આ સ્વરૂપની બેલ ટૂંકા ગાળા એટલા માટે હોય છે નોટની અંદર આ રીતે તમારે સ્વાધ્યાય લખવાનું રહેશે ભાઈ.